ಶಯನಂ ಪದ್ಮನಾಭಂ ಸುರೇಶಂ ವಿಶ್ವಾಧಾರಂ ಗಗನ ಸದೃಶಂ ಮೇಘವಲಂ ಲಕ್ಷ್ಮೀಕಾಂತಂ ಕಮಲನಂ ಯೋಗಿವಿಧಾನಂ ವಂದೇ ವಿಷ್ಣು ಭವಭಯಹರಂ ಸರ್ವಲೋಕೈಕನಾಥಂ. હે કાનુડા, તારી સામે જોયેલું સપનું સાચું કરી બતાવ. મારો નાનો દીકરો કરસન પ્રેરણા લખણે વાંઢો રહી ગયો અને મોટો દશરથ અને એની વહુ સોના જેવા બે દીકરા બલરામ અને કિશનને મૂકીને ઉપર ચાલ્યા ગયા. મેં એમને વાલથી ઉછેરીને મોટા કર્યા. આજે પરણવા લાયક બની ગયા છે અને તે આજે મારા મનની મારા હૈયાની વાત જાણી લીધી. કાનુડા, ચોપડી ઊંધી. એ તો ગઈકાલે દાદીમાં પગ દબાવતો હતો, મસ્કા મારતો હતો ને જરા, એટલે એમ શું કહ્યો હતો. આમે મોટા ના આખો દિવસ ખેતરમાં કામ કરવાનો બિચારો થાકી જાય, અને મારે શું, કોલેજથી ઘરે, ઘરેથી કોલેજ, રાજાશાહી, આમના જમાનામાં વાત વાત સુઈ ગયો હતો બસ. અરે મારા દીકરા, તમારા બંનેનો પ્રેમ આવો ને આવો અખંડ. પણ જો હા, હવેથી તારે મોટાનો પગ નથી દબાવવાનો. કેમ 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 શું કેમ કેમ? અરે હવે તારે માટે ભાભી લાવીશું કે નહીં, એટલે મોટાને પરણાવવાનું છે આપણે. શું વાત છે મોટા, લાગી ગયો હતું દાદીમાં. મા બાપના હેતની ખોટ સાલવા ન દે એવા તમારા વાલના વરસાદમાં ભીંજાયા પછી આ પારકી જણી અમને સાચવી નહીં શકે તો? અરે બેટા, આ ઘરડા દાદીમાં હવે કેટલા દિવસ છે? શુભ શુભ બોલો, શુભ શુભ બોલો. સવાર સવાર માં આવું બોલાય, આવું ના બોલાય. ઓ કિશન, મારી તો હવે એક જ આશ છે, તમારા બંનેના લગ્નના માંડવા જોવાની. અને હા, તમે મને જલ્દી જલ્દી પરવારી જાવજો, હું તમારે માટે ગરમ નાસ્તો બનાવું છું. સાબુદાણાના વડા બનાવજો, તીખા. કાઢો આ દીવા ને અગરબત્તી ની, આખું ઘર સળગાવશે. રોટલીઓ ખાઉં છું અને ઉછી નું બાકસ લઈને બીડીઓ પેટાવું છું અને સાત સાત દીવાઓ. અરે નપાવાત, આ તારા પાપ ને કારણે તું વાંઢો રહી ગયો, પણ મારે મોટાના દીકરાને વાંઢા નથી રાખવા, સમજો ને. આજે ભગવાને મને સપનામાં દર્શન દીધા અને મને મોટાઓના માંડવા દેખાડ્યા, ખબર છે તને? અને તે મુઆ અપશુકન કર્યા. અરે તને ભગવાને માંડવો નહીં, ખાવાનો હાંડવો દેખાડ્યો છે. માંડવો? અરે યાર, સાત સાત દીવાન અને ચૌદ ચૌદ અગરબત્તી, તે માંડ્યું શું છે? એ આમાં ને આમાં તું વાંધો રહી ગયો છે. અરે હું વાંધો છું એનો મને વાંધો નથી, તો તને શું વાંધો હોય? સારું છે કે હું વાંધો છું, એટલે તો આપણે ચારે જણા સુખેથી જીવી શકીએ છે. મારી બૈરી હોત ને તો તને બાંધીને કબાટમાં અંદર પૂરી દીધી હોત, અને એ એક શું અડધો દીવો પેટાવા નો દીધો હોત. અરે કાકા, સવાર સવાર માં શાની માથા પર ચાલુ છે? નથી,
પૈસા ફોડી છે અને સાચા દીવા ચોખા ઘીના સાત દીવા અને 14 અગરબત્તીઓ સળગાવી છે. અરે સાચી શ્રદ્ધા હોય ને તો એક દીવો ને એક અગરબત્તી થી પણ ભગવાન ને પહોંચે. પણ અને સાચા ઈશાન લઈ જા લઈ જા અને એથી લઈ જા તું પહેલા નહીં તો આજે લઈ જાય લઈ જાય ને મોટે ચોખા ઘીનો દીવો ચોખા ઘીના દીવા પાડવા છે. અહીંયા મેં મારા ઘરમાં ચોખા ઘીનો કૂવો નથી ખોદાવ્યો. કાકા કાકા પ્લીઝ તમે ના બોલો. અરે હું શું કામ ના બોલું? હું બોલું છું તો કોઈને કેમ કઈ સમજાતું નથી? કાકા કાકા હું સમજાવીશ ને હું સમજાવીશ દાદી માને. હા તમે 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 જાઓ ચાલો હું સમજાવીશ. તમે લઈ જાઓ લઈ પીઓ ને મારો લઈ જાઓ સમજાવીશ ને સમજાવીશ છો. તમારી વાતને સમજી શકે એવા બંને ભાઈઓ તો છે ને. રોજ સવારે તમારા લોકોનું ચાલ્યા કરે છે. તમે જાણો તો છો ને સ્વભાવ. એ જાય પછી કરો ને જે કરવું હોય. તમારી વાત તો સાચી છે. અરે હા કિશન આજે મને એક સપનું આવ્યું. એમાં મેં મોટાનો માંડવો જોયો. એટલે મોટાને લગન? અને હા તમે બંને ભાઈઓ છે ને પેલા સીતાપુર વાળા ખીમજી પટેલ ને ત્યાં જઈ આવ્યો. ખીમજી પટેલ સીતાપુર ખીમજી કાકા ને ત્યાં? અરે હા યાદ આવ્યું બાપુજી ના ભેરુ હતા અને આપણે એમને મળ્યા. ઘણા બધા વર્ષો નીકળી ગયા છે. નહીં એ મોટા એમની ત્યાં તો બે દીકરીઓ પણ હતી ને. એકનું નામ હિરલ અને બીજીનું સીતા. સીતા સીતા મને યાદ છે દાદીમા. રજાના દિવસો બે લોકો આપણા ઘરે આવતા આપણે એમના ઘરે જતા અને મોઢા આપણે ચાર જણો તો કેટલું એક સાથે રમ્યા છે. તને યાદ છે પેલી કેસર કેવાની ઘટના યાદ છે? હું ઉપર ચડ્યો તો પડ્યો. એ કિશન એ બંને દીકરીઓ હવે મોટી થઈ ગઈ છે. ઓ એટલે આપણા મોટા માટે સીતાજીને જોવા જવાનું છે? એ નાનકા આમે મને ખેતરમાં ઘણું બધું કામ હોય છે. મારા બદલે તું જ જતો આવને. જો પાછો શરમાયો સ્વભાવ જાણું ને. એ બા આજે જ જવાનું છે? હમણાં જ નીકળ. હમણાં જ? જેવી તમારી આજ્ઞા. કિશન 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 આજે તો હું તને નહીં છોડું. આજે તો તારે મને જીપમાં લઈ જવું પડશે. ગરમ છે. શું? ગાડીનું એન્જિન પણ બહુ ગરમ છે. ઠંડુ કરવું પડશે ને. તું એક કામ કર રેડિએટરમાં નાખવા માટે આમાં ભરીને પાણી લઈ આવ. પછી હું તને લાંબે ફરવા માટે લઈ જઈશ. ખરેખર? હું હમણાં જ લઈ આવું છું. બાય કિશન. મારી શેરી એ છે. એય પાણા ઉકમ કે એ ગાંડી પાણા ઉકમ. શું થયું હું થયું? તમે કેમ ગાંડા કાઢે કેમ ગાંડા કાઢે? માતાજી આવ્યા છે. હે જ જ જ જ શું થયું? અરે પણ શું થયું કાકા? પેલો કિશન કિશન મને એકલી મૂકીને જીપમાં જતો રહ્યો. અરે દીકરા એને કામ આવ્યું હશે. કામ આવે ને ત્યારે એ નીકળી જાય. મને ભેળો નથી લઈ જતો એ તને ક્યાંથી લઈ જાય? હું શું કહું છું હવે આની ઉંમર થઈ ગઈ છે. આને પરણી જવું જોઈએ. આને સમજાવો હવે આ નાની નથી રહી દીકરી. હવે તું નાની આટલો સમય લગાડીશ તો ઘરડી થઈ જશે. હવે તું નાની નથી રહી બેટા. હવે તારે પરણી જવું જોઈએ. કાકા તમે તો વાંડા છો અને મને પરણવાના શિખામણ આપો છો. અરે પણ હું વાંડો છે એમાં આખા ગામને વાંધો છે એમાં તું વાંડી રહીને શાનો ઉમેરો કરે? વાંડી ગાંડી જામનગર પહોંચી ગઈ. ચાંદકી નીકળી હોય પેલા જામનગર પહોંચી ગઈ. હલો હલો ત્યાં ક્યાં જાય છે? પાન નો ગલ્લો ને ચાની દુકાન આઈ કણે છે. આજે તારો વારો છે. વાહ કેવું હડહડાટ નીકળ્યું. હે આજે તારો વારો છે ને એની જાત ને. આજે તો તને ચા સાથે નાસ્તો કરાવો અને બીડીની જગ્યાએ સિગરેટ પીવરાવો. હાલ હાલ લોચો છે લોચો છે. મરી ગયા. 500 ની બે બે લોટો છે હાળી. 500 ની બે બે લોટો 10 રૂપિયા છે તારી પાસે? હાલ. અરે વાહ તૈયાર જ રાખ્યા છે. આ તારી 500 ની નોટ તૂટશે ક્યાર? આ જન્મમાં નહીં તૂટે. Thank you.
છે કે ફરસ જીપ ચલાવે છે કે બળદનું ગાડું દેખાતું ન હોય ને તો શુક્રવારે બજારમાંથી 10 રૂપિયાવાળા ચશ્મા મળે છે એ લઈ લે ને પૈસા ન હોય ને તો ગામ પંચાયતની ઓફિસમાં મફતમાં ચશ્મા મળે છે એ લઈ લે રવિવારે સવારે 9 થી 5 નો સમય છે સમજી ગયો ચલે ચરોતરની ચંપા ગામડાની ગોરી મેં તો મારી જીપને બ્રેક મારી તો તારી જીપને કાબુમાં રાખ આ શું પોસ્ટ ઓફિસમાં આવેલી ટપાલની પર ઠપ્પા મારે એમ ટપટપ કર્યા કરે છે ચૂપ એ મોઢું સંભાળીને વાત કર તું મને ઓળખતો નથી હું કોણ છું આ ગામમાં મારા વિશે પૂછી જોજે સમજો અચ્છા એટલે આ ગામમાં હવે ગાંડાઓની પણ મારે ઓળખાણ કાઢવાની શું કીધું ના ના તમારા ગામમાં આવેલા મહેમાનોનું સ્વાગત તમે આવી રીતે કરો છો એમ તો હું જાજુ બોલતી નથી કોના ઘરે જવાનું છે ખિમજી પટેલ ને ત્યાં ખિમજી પટેલ ઓળખો છો એમને મહેમાન છો એટલે ચેતવું છું ખિમજી પટેલના ઘરે એમનું ભળદિયું અજાણ્યાને જોઈને એવા સિંગડા મારે છે એવા સિંગડા મારે છે કે ઉછરીને સીધા ગામના પાદરે એ તો ઠીક છે પણ એમનું કાળું ધોળું કૂતરું બસતું જ નથી સીધું કાળું ખાય છે પછી એ ફસે છે તમારી જેમ જ શું કીધું એટલે મારે કઈ બાજુ જવાનું છે અહીંથી સીધા જવાનું પછી ડાબી બાજુ વળવાનું પછી જમણી બાજુ વળવાનું જમણી પછી સીધા જવાનું પછી ત્યાંથી ડાબી બાજુ વળવાનું પછી સીધું જવાનું પછી જમણી બાજુ વળવાનું ગઢપુરમાં ગાંડાઓની હોસ્પિટલ બની ગઈ લાગે છે જરા બાંધી દો ને એના શિંગડા બહુ મોટા છે ના હાથ બહુ ડાયો ડમરો છે કઈ નહીં કરે એટલે મારતો નથી નહીં મારે પછી અને બાંધો ને એને કાળિયા થોડી મને લાગે છે તમને કોઈએ ફરમાવ્યા છે કોણે કહ્યું તમને આ બધું એક ઘેટાવાળી છોકરીએ મને કહ્યું કે આ ઘરમાં એક બળદ છે જે નવા માણસને જોઈને મારવા દોડે છે અને આ તો કંઈ પણ બોલ્યા વગર કૂદકો મારે છે બચકા ભરવા માટે તમે ચિંતા નહીં કરો એવું કંઈ નહીં કરે તમે અંદર ચાલો નહીં કરે બલરામ એ પણ મોટો થઈ ગયો એટલે તો ધક્કો ખાવો પડ્યો ને જોવા આવ્યો તો ને સીતા ને તમને લોકોને દાદી માએ પૂછાવ્યું છે તમે લોકો ક્યારે મળવા આવો છો દાદી મને તબિયત કેમ છે અરે ફર્સ્ટ ક્લાસ અને કરસન કાકા શું કરે છે કાકા તો તમે જાણો છો ને જેવો સ્વભાવ હતો તેવો જ છે બીડીઓ આજે પણ માંગીને પીએ છે અચ્છા હવે બોલો તમે લોકો ક્યારે આવો છો એટલા બધા વર્ષે તું આવ્યો છે નિરાતે બેસ ચા પાણી પી પછી આપણે નિરાતે વાત કરીએ જા બેટા ચા પાણી લઈ આવ જા ભલે લાવું છું હિરણ બાર મહેમાન આવ્યા છે હું એમના માટે ચા બનાવું છું તું પાણી લઈ જા સારું હિરણ
એક વાત કહું કિશન, આ અમારી સીતા જેટલી શરમાળ છે ને બેટા, એટલી જ અમારી હિરલ આ મસ્તી ખોર ને તોફાની છે. આવી અમારી હિરલ. હિરલ હિરલ, આ પેલા જામનગર વાળા અમારા દશરથભાઈ નહીં, મારો ભેરુબન, એનો નાનો દીકરો કિશન. મને લાગે છે કે આમને ક્યાંક જોયા છે. હા, મને પણ લાગે છે આપણે ક્યાંક મળ્યા છીએ. અરે મૂર્ખાઓ, નાના હતા ને ભેગા રમતા હતા, એ ભૂલી ગયા તમે લોકો? કાકા લડતા અમે લોકો કેટલો ઝઘડો કરતા, માલ મસ્તી મારા મારી ચાલ્યા જ કરતી હતી. અરે બેટા, જોયા શું કરે છે? પાણી આપને. હા, પાણી પાણી શું જોયું બેટા? ચા જાય છે, ચા મંગાવી છે બેટા, ચા ઉતરી છે ને? નહીં નહીં કાકા, ચા નાસ્તો એ બધું તો અમારા ઘરે કરીશું ને, જે કામ માટે આવે તો કામ તો પતી ગયું છે. તો પછી જો દાદી માં તારા કરશન કાકા બધાને અમારી યાદ આપજે. હા ચોક્કસ આપીશ, અને તમે લોકો પણ જેમ બને એમ વેલા ઘરે આવજો. આવશું આવશું. ચાલો રજા લો, આવજો. પાણી ખરેખર મીઠું છે, સરસ છે ને. ટાયર પંચર, હવા કોણ મારું બેઠું? બેટું કે બેટી? વાંદરી જ હશે. બતાવું શું થયું બેટા? અરે કાકા, કોઈ કે ટાયર મારી હવા કાઢી નાખી. હવા કાઢી નાખી? જુઓ ને, ખીમજી પટેલ ના ઘરે આવનાર મહેમાન ની આવી મજાક કરવાની હિંમત બીજું કોઈ જ નહીં કરે. બીજું કોઈ નહીં કાકા, પણ હું સમજી ગયો બેટા. કઈ નહીં, હું હમણાં હવા ભરવાળા ને મોકલું. નહીં તમે તકલીફ ના લો કાકા, ટાયર તો ખુલી ગયો છે, નવું ટાયર નાખી લઈશ. તડકો બહુ છે, તમે આરામ કરો, ચિંતા ન કરો, આવું તો ચાલ્યા કરે. કઈ વાંધો નહીં, હું કહું છું ને તમને કાકા. હિરલ, હિરલ ક્યાં? હિરલ ક્યાં છે? અરે અરે અરે, શું થયું? પણ મનગમતા માણસને મળીને આવો છો ને આટલો ગુસ્સો શાનો કરો છો? ગુસ્સો ના કરું તો શું કરું? આ તારી નાની છોડી હિરલ અત્યાર લગી મસ્તી કરી આપણને અને ગામવાળાને પજવતી હતી, પણ હવે તો પારકા ગામવાળાને છોડતી નથી. અરે આ દશરથનો દીકરો આગતા વર્ષે આપણા ઘરે આવ્યો તો તેના જીભના ટાયરમાંથી હવા જ કાઢી નાખી. હિરલે હિરલે હવા કાઢી નાખી? હાય 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 હાય, શું કરે છે? તેજ તેજ એને માથે ચડાવી છે. અરે તું સમજતી કેમ નથી? હવા ને હવા જો એના લખડ રહ્યા તો એનો હાથ કોણ ચાલશે? હવે મોટીને સાસરે વળાવ્યા પછી એના માથે જવાબદારી આવશે ને, એટલે આપો આપ ઠરેલ થઈ જશે. તારી વાત સાચી છે હો હિરલની માં, આપણી સોના જેવી દીકરી સીતા માટે સૌથી પહેલા તો એક સારું સાસરિયું ગોઠવું જ પડશે ને. ભગવાન કરે ને આપણી સીતા માટે રામ જેવો કોઈ. બસ, હું સીતા માટે રામની જ વાત કરતી હતી. દશરથભાઈ નો મોટો દીકરો બલરામ. હા બલરામ. બસ દાદીમા, હવે તો થોડાક જ દિવસની વાર છે, પછી તો સીતા ભાભી ના હાથની રસોઈ ખાવા મળશે. અરે પણ બધી વાત તો પાકી થવા દે, અને જો એકવાર બાલુ ત્યાં જઈએ. અરે દાદીમા, મારે જવાની કોઈ જરૂર નથી, આ નાનકાએ પોતાના માટે ભાભી પસંદ કરી લીધી છે એટલે બસ. બસ? અચ્છા, નાનકાએ ભાભી પસંદ કરી અને તે હા પાડી એટલે બધું પતી ગયું? આકર્ષણ કાકો ક્યાં ગયો? હું ભલે વાંઢો છું પણ 99 લોકોને જાનમાં લઈને ગયો છું, સમજ્યા? હવે પલાળ્યું છે તો પૂરું કરવું પડશે ને. જો કરસનિયા, આ બધું માંડ માંડ પતે છે ને ત્યારે તું વચ્ચે ઘોંચ પરણો કરતો નહીં,
અને જો ખીમજી પટેલ અહીંયા મારું માન રાખીને આવે છે, સમજો ને, એટલે એમની સાથે સરખી માન લઈને વાત કરવાની છે. તને કઈ સમજાય છે ને? હા સમજાય છે. મારે એમની સાથે સરખી રીતે વાત કરવાની છે અને હું સરખી રીતે વાત કરીશ જ્યાં સુધી એ પૈસાની વાત નહીં કરે. હે ભગવાન! અરે પૈસાની વાત ઘરમાં પણ બહાર કાઢવા જેવો નથી. અરે કોઈ છે કે ઘરમાં? આવી ગયા આવી ગયા. થાળી આપો, થાળીઓ આપો. હાથ ધોઈ નાખો, હાથ ધોઈ નાખો. એ તો એ જમવા ગુડા છે. ઘણા વર્ષે બા ના હતું, પાણી પીવા મળશે આજે તો. આજે મને એવું લાગે છે કે ઓલો મારો ભેરુબન હમણાં જ મને ભેટવા દોડી આવશે. હો તમને મારો ભેરુ છે તો એવું લાગે છે. આ બલરામ અને કિશનને નાના મૂકીને ગયેલા એ દીકરા માટે ભાગણ માનું કાળજું કેવું કપાતું હશે. નહીં બા, હાશે હાશે બા. જુઓ ને, આજે આટલા વર્ષે તમારી આંખના આંસુ સુકાતા નથી. હા તો આટલા વર્ષે તમને જોયા ને ખીમજીભાઈ, એટલે હૈયું ભરાઈ આવ્યું. ધરપત રાખો બા, ઉપર વાળો હાવ હરાવાના કરશે. બેસો ને કાકા. હા બેટા બેસો. ખીમજીભાઈ! અરે કરશનભાઈ આવો આવો. વડીલ સુગેરો સુગેરો ભેલા રામ સુગેરે સુગેરે બેટા. બા હવે તો દુઃખ લગાડવાનો વખત નથી રહ્યો. આ જોત જોતામાં કિશન અને બલરામ કેટલા મોટા થઈ ગયા છે જુઓ. મારા વિશે કઈ બોલો ને. શું બોલવાનું છે ભાઈ? અરે ભાઈ, અહીંયા લોકો પરણી જાય છે ને, માથે તાલ પડે છે ને, અહીં હું વાંડો રહ્યો છું તોય વાળ ખરે છે. ગઈકાલનો દેવાનંદ આજે સ્વામી દયાનંદ થઈ ગયો છે. ચુકાર ચુકાર બસ. આ જુઓ ને ખીમજીભાઈ, આને ક્યારે શું બોલવું એનું ભાન જ પડતું કરી નાખ્યા ને, રૂપિયાના ચારાના કરી નાખ્યા. તું શું કામ ગુસ્સે થાય છે? ખીમજી કાકા તો જાણે જ છે ને કરશન કાકાનો સ્વભાવ. અરે બેટા, બહુ સારી રીતે જાણું છું. આ હમણાંનો દાખલો ને અત્યારનો જ. આ વાતાવરણ કેવું ભારે ભરખમ થઈ ગયું હતું. ઝાંસી ની રાણી બેઠા હોય ત્યારે ક્યાંથી કઢાય, આખી જુડી જ લઈ જાઉં છું. બાકા છે દઉં? નહીં, એ તો બીજા પાસે માગી લઈશ ને. હાલો નહીં સુધરે. ચૂપ ચૂપ. શું કહેતા હતા બા? ખીમજીભાઈ, આ બલ્લુને ને કિશનને તો મેં મોટા કર્યા, પણ હવે એમના લગ્નની ચિંતા થાય છે એમ જ ને? અરે બા, એ વાત લઈને જ હું તમારી પાસે આવ્યો છું. બા હવે મારી દીકરી સીતા એ પણાવવા જેવી થઈ ગઈ છે હો. અને સીતા માટે બલરામ કરતા હારો મૂર્તિ બીજો કોણ મળવાનો? બોલો, તમે તો મારા મોઢાની જ વાત જૂટવી લીધી હો. મારા બળદ બલરામ ના લગન? એ બા, તો હવે વાત કોની જોવાની છે? અરે બા, હું તો મુહૂર્ત કઢાવીને આવ્યો છું હો. માક્ષર સૂત પાંચમ. અરે મારા ભત્રીજાના લગ્ન થવાનું હોય તો મને હરખ ન થાય. અને જેવા તેવા પેંડા નથી, સાપરાના પેંડા છે, સાપરાના. 500 ની નોટ તોડાવી નાખી. પાછી આલી દેજો. મોઢું મીઠું કરો, મોઢું મીઠું કરાવ ભાઈ, મોઢું મીઠું કરાવ. હા હવે હું રજા લઉં, લગન નું હવે પાકું. હો માક્ષર સુદ પાંચમ. હા હા, તમે તૈયારી શરૂ કરો, અમે જાડેલી જાન લઈને પોગી જશું ત્યાં. પધરાવો સાવધાન.
કોઈકને જોવું એ ગુનો છે? અરે ના ભાઈ ના, ભગવાને આંખી જોવા માટે તો આપી છે. આપણે કઈ લૂંટીને લઈ જઈએ છે કોઈક? અરે ના ભાઈ ના. તો પછી લોકો આટલા બધા તીખા કેમ થાય છે? જે ફીકા હોય ને એ તીખા બનવાનો પ્રયત્ન કરે. જે ફીકા હોય ને તે તીખા બનવાનો પ્રયત્ન કરે કરે. ઘરમાં આવશે હવે તારી ભાભી ને જમવા મળશે ગરમ ભાણું. ભત્રીજા થઈ જવા દે ફટાણું. Thank you.
શું કરો છો? ચાલો બા. અરે દીકરા બહુ તો આંગણે આવીને ઉભા રહ્યા. પણ શું માં? પણ એ પોક્ષે કોણ? અરે મારો ઘર સંતો, આજે મને પહેલી વાર વાંઢા રહેવાની વેદના વીછની જેમ નક્કી રહી છે. મારી વહુ હોત તો આ બંનેને પોખી શકી આપને. ચિંતા નહીં કરતી, ચિંતા નહીં કરતી, આ પોખડા થશે. તારો આ પ્રસંગ અધૂરો નહીં રે માં, હું હમણાં આવું છું. કાકા આલે દીકરા, આલે તારી માં. અરે પોતાના દીકરાના લગ્નમાં એનો આત્મા ગેરહાજર રહી શકે ખરો? અરે એ તો તારામાં સમાઈને આ લોકોના પોખણા લેશે. પોખ બેટા પોખ. માં, નાના ના હાથે આટલું મોટું કામ, કાકા વિચાર કરતા પણ મારા હાથ ધ્રુજે છે. પોખણા કઈ રીતે કરીશ? નહીં બેટા નહીં, હિંમત. પણ તું છે ને અમારી સાથે માં, હિંમત આપ મને, હિંમત આપજે. મોટા ભાભી સુખી, રાજ કરશે મારી વાલી બાવલડી. રમો રમો. બોલો એકી. ભાભી તારું ચાલવાનું છે. આગ બંધ કર ભાભી, હવે તારે ચીટિંગ નહીં કરવાની. લે મોટા બોલ ભાવલી. બોલો એકી કે બેકી? બોલો હિરલ, હિરલ ઉઠો બેટા, હવે સવાર થઈ ગઈ છે. જો બેટા, સીતાને સાસરે વળાવ્યા પછી જવાબદારી લેતા તું પણ શીખી જા. મારે તને પણ સાસરે વળાવવાની છે. ઘરનું કામ તો શીખવું પડે ને બેટા. હું તમને બંનેને છોડીને ક્યાંય નહીં જાઉં. એટલે એટલે ઘર જમાઈ લાવવાનો છે? હા. ઓહો ગાંડી, હે ભગવાન, આ છોકરીને શું કહેવું મારે? Thank you.
એટલે ચેતવું છું. ખીમજી પટેલના ઘરે એમનું બળદિયું અજાણ્યાને જોઈને એવા સિંગડા મારે છે, એવા સિંગડા મારે છે કે ઉછળીને સીધો ગામના પાદરે. એ તો ઠીક છે, પણ એમનું કાળી ધોળ્યું કૂતરું, એમનું કાળી ધોળ્યું કૂતરું ભસતું નથી, કડી ખાય છે પછી ભસે છે. તમારી જેમ જ શું કીધો? મીઠું પાણી કૂવાનું પાણી છે, મહેમાન આવ્યા તો મોઢું મીઠું તો કરાવવું પડે ને. મીઠું પાણી છે, કૂવાનું છે. જય શ્રી કૃષ્ણ કાકાજી. પહેલું ફૂલ જાણે મારા સસરાજી શોભતા
થાય છે ભાઈ, તમને શું થાય છે? દાદીમા, દાદીમા જુઓ ને ભાભીને શું થાય છે? અરે વહુ બેટા શું થયું? ભાભી, અરે બેટા તું કાકો બનવાનું છે. દાદીમા આપણે ત્યાં હું કાકો બનવાનું છું. એ મોટા રાજી થઈ જશે નહી પણ કેવો મલકાય. સીતાની માં, અરે જડ નહીં આવો, બહુ સારા સમાચાર છે. આટલી બધી ખુશી જાની છે? અરે હું ઊંટા ચોરે બેઠો હતો ને ત્યાં સીતાના સાસરી સમાચાર આવ્યા કે આપણી દીકરીને હારા દિવસો જાય છે. ક્યાં સેવા થવાની? હાસી વાત છે તારી. હો હા, હાસી વાત છે. શું લઈ જાઉં છો? તારી માટે નથી, એક સફર છે. મૂકી દે, મૂકી દે તારી માટે. ભાઈ તમારી વવરાણી માટે છે. બહુ સેવા ચાકરી ચાલે છે આજકાલ. હા, તારી વહુ આવશે ને ત્યારે પણ એવી જ સેવા ચાકરી થશે, સમજો. થાકતી નથી આટલી બધી દોડધામ કરે છે? નથી થાકતી, જા. કમાલ છે. દાદીમા શું થયું? દાદીમા એક મિનિટ જોવા દે. સંભાળ ને દાદીમા, હમણાં કહું મેં તને આટલી બધી દોડધામ નથી, હવે થઈ ગયું ને ખાચું, કામ વધાર્યું ને. દાદીમા તમને આ ઉંમરે કૂદકા મારવાની જરૂર શું? થઈ ગયો ને 3 મહિનાનો ખાટલો. ચાલો હવે હું રજા લઉં. મારી વહુનું સીમન કરવું છે અને ધામ ધૂમથી એને પિયર વળાવી છે. ના દાદીમા, મારા બા બાપુજીના હેતને શરમાવે એવો હેત તમે મને આપ્યો છે. હું આ હાલતમાં તમને છોડીને ક્યાંય નહીં જાઉં. હું પિયર નહીં જાઉં. અરે બેટા, એવું તે કઈ હોતું હશે? ના દાદીમા, આ નિર્ણયની જાણ હું મારા બા બાપુજીને કરી દઉં છું. સીતાની માં. હા, આ સીતાના ઘરડા સાસુ દશરથના બા સીડી પરથી પડી ગયા છે એવા સમાચાર આવ્યા છે. અરે રે, હે પ્રભુ, તું એ ખરો છે ને? એક દાડો સારા સમાચાર આપે છે તો બીજે દાડે માઠા સમાચાર. એનું જ નામ જીવતર સીતાની માં. આપણે એમને ખબર કાઢવા તો જવું જ પડશે ને. હાજ તો. હાલો તઈ તૈયારી કરો. દાદીમાની આવી હાલત મૂકી અને તું આ ઘરની વહુ છે, તારાથી એમ ન અવાય. બા તમે ચિંતા ન કરો, તમારા બંનેની સેવા કરવાને સાચવવા અમે હિરલને અહીં મોકલી આપીએ છીએ. બાપુજી તમે તો મારા મોની વાત છીનવી લીધી. અને હા, હિરલને અહીં મૂકવા માટે તમે બીજો ફેરો ન કરતા, હું મારા દિયરજીને એને તેડવા મોકલી દઈશ. બેટા હિરલ. બા બાપુજી. હિરલ બેટા. બા બાપુજી તમે આવી ગયા. કેટલું મોડું કર્યું, હું ક્યાં ની તમારી રાહ જોઉં છું. આવો. અરે પણ બેટા વાર તો લાગે છે ને. તમે બેસો, હું તમારી માટે પાણી લઈ આવું. જોયું જોયું મારી દીકરી કેટલી હોશિયાર થઈ ગઈ છે. હવે આને સાસરે વળવામાં જરાય વાંધો નહીં આવે. કેવી ડાઈ ડબરી થઈ ગઈ છે. તું જ ખોટી ચિંતા કરતી હતી. હું નહોતો કહેતો કે માથે જવાબદારી પડશે એટલે મારી દીકરી ઠયેલ થઈ જશે. બસ બસ બસ, માં બિચારી ગમે એટલી તૂટી પડે તોય દીકરીના પ્રેમનો જસ તો બાપ જ લઈ જાય. તમે બંને મારા માટે ઝઘડો બંધ કરો અને આલો પાણી. ભલે બેટા. જોયું કેટલી સેવા કરે છે દીકરી. દીકરી કોની? લે બેટા. હવે તમે આરામ કરો, હું તમારા પગ દબાવી આપું છું. અરે આરામ કરો ને. અરે પણ બેટા મને કેવું થાક નથી લાગ્યો પણ આ શું કરીશ બા? ત્યાંના શું સમાચાર છે? સમાચાર સારા છે બેટા. તમે કોને કોને મળ્યા? બધાને મળ્યા બેટા.
મોટી બેન કેમ છે? મોટી બેન પણ મજામાં જ બેટા. હા, બીજા કોને કોને મળ્યા? કરશન કાકા મળ્યા, દાદીમા મળ્યા, તારા જીજાજી મળ્યા, સીતા મળી, બધા બધા મળ્યા. બધા મળ્યા? બધાને મળ્યા? હા, બધા બધા મળ્યા. હા, મળ્યા, બધા મળ્યા. આજો ને દાદીમા બિચારાને 3 મહિનાનો ખાટલો થયો છે. બેટા, જો કે હવે સીતાની ઈચ્છા હતી અહીં આવવાની સુવડ માટે, પણ બેટા હવે કઈ આવી શકે એવું લાગતું નથી. ત્યાં દાદીમાની તબિયત સારી નથી એટલે રોકાવું પડશે ને. મને તો લાગે છે કે બધાની સેવા કરવા માટે તારે ત્યાં જવું પડશે. મને પણ એમ લાગે છે કે હું પણ મોટી બેનને મળી આવું. એમ જવાની ઈચ્છા છે તારી? બહુ ઈચ્છા છે બાપુજી. તો તૈયારી કર બેટા, કિશન તને લેવા આવવાનો જ છે. કિશન! પણ દાદીમા નો પગ જરા મચકોડાઈ ગયા છે. કરશન કાકા નો સ્વભાવ સુધરું કેવો એવો જ છે. હવે કાકા નો તો તમે જાણો છો. હિરલ, જા બેટા પાણી લાવ. નહીં નહીં, પાણી નથી પીવું મારે, પાણી નથી પીવું. તો પછી ઈચ્છા? ગરમી બહુ છે ને એટલે ચા ની પણ ઈચ્છા નથી મારે. તો પછી કે નાસ્તો? નહીં નહીં, ઉપવાસ છે, ઉપવાસ છે, નિર્જળ ઉપવાસ છે મારે. અરે એવું કે ચાલે? બહુ ઉતાવળમાં લાગે છે. જા બેટા સામજી. કસન ભાઈ કેમ? જેવા હતા તેવા જ. કોઈ ફેર નથી? કોઈ ફેર નથી કાકા. ના દીદી, વાત કેમ? આવી ગયા બેટા? ચાલો ઉપડો. હા ઉપડો. સારું કાકા. ફાનસ સાથે બેસવામાં ડર નથી લાગતો ને? ફાનસ? તમે તો કહ્યું હતું ને તે દિવસે કે હું માણસ છું કે ફાનસ. જાણે હવે આ મારા ભરત ગાળામાં ફાવશે? ભરત ગાળું ફાવશે? આજે પણ ભૂલી ગયો ને. શું? શુક્રવારી બજારમાંથી 10 રૂપિયાના ચશ્મા લેવાનું. સમય તો જો આ છે બટન ને. હોય હોય, એ હિરલ સાચું બોલા, આજે આટલી બધી તૈયારી એટલે થઈ છે ને કે હું લેવા આવવાનો હતો. જોવાની ફુરસત કોને છે? શું જોવે છે? શોધું છું કે ટપટપ કરનારી જીભ ક્યાં ખોવાઈ ગઈ છે. તું મને હેરાન નહીં કરને. હું કરું છું કે જાતે થાય છે. દિલમાં દરિયા ઉભરાય છે એટલે તો ચહેરા પર શરમના શેરડા પથરાય છે, ધબકારા ખોવાઈ જાય છે, શ્વાસો ખોરવાઈ જાય છે. સાચું કે ખોટું બોલ, બોલે સાચું કે ખોટું? હે મારું કુવારું તને ઉભરાય.
દાદી માં એટલે તમારે અને મોટી બેન ને બિલકુલ આરામ. અરે બેટા, સીતા જ્યારથી આ ઘરમાં વહુ બનીને આવી છે ને ત્યારથી મને આરામ જ હતો. આ તો નસીબમાં લખ્યું હોય એ તો ભોગવવું જ પડે ને. એ તો તમે મારા હાથની દવા પીશો ને એટલે જલ્દીથી પથારીમાંથી ઊભા થઈ જશો. હા દીકરી, હવે બીજી બધી વાત પછી. બેટા, હવે પહેલા તારી બેનને જમાડી લે, એને ભૂખ લાગી હશે. હા દાદી માં, મહેમાન લાંબી મુસાફર કરીને આવ્યા છે ને, થાકી ગયા હશે, જમી લેશો. ભલે બા, ચાલ હિરલ. કેમ છે દાદી માં? પપ્પા પગ પગ પગ. મોટી બેન, જમવાનું બમવાનું પછી. માંડ માંડ આપણે ઘરે સાથે રહેવાનો દિવસ આવ્યો ત્યારે આ ખરું થયું ને. હિરલ, ભગવાને દાદીમાને નિમિત્ત બનાવ્યા, બાકી સ્વર્ગ જેવું સાસરિયું છોડીને થોડા દિવસો પિયરે આવવા માટે મારો જીવ જરાય નહોતો ચાલતો. તું આટલા દિવસોમાં અમને બધાને ભૂલીને આ ઘરની થઈ ગઈ છે, હે ને? ના હિરલ, સાસરિયામાં એકવાર પગ મૂક્યા પછી પિયરિયાની લાગણીમાં ન ખેંચાય એનું નામ સાચી સ્ત્રી. તડકો આવે તોય મા બાપના વડલા જેવા છાયાને ભૂલવું જોઈએ. અને આપણે
આ ઘરના એક એક જણ મને એવી રીતે સાચવે છે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જન્મો જન્મ મને આ જ ઘરની વહુ બનાવે. મોટી બેન, મને લાગે છે કે આપણા બંનેની વાત કોઈ ત્રીજું સાંભળે છે. તારી બહુ બહાર ગઈ છે, મારે ઘરમાં બહુ કામ છે, લે આને સાચવજે. આવતી રે કરશની કુકુડી, આવતો રે પાકો જી બધી. સપનું હતું, સારું છું, સપનું હતું. એમાં એને આ કર્યું હતું. દાદીમા, આ દવા ખાઈ લો, પછી આ ગરમા ગરમ દૂધ પી લો, એટલે સારું લાગશે. હા દીકરી, આ ઘરના બધા કામે નીકળી ગયા, પણ કોણ જાણે અમારું કિશન. તમે ચિંતા નહીં કરો દાદીમા, એ સૂર્યવંશીને તો હું સુધારીશ. તો મારી માટે પાણી લઈને આવ. નવું છે? ના, પીવાનું છે. ચાલ જાઓ. મહારાણી જેમ હુકમ કરે. હા જાઓ બચ્ચા. જે મહારાણી હુકમ તમારો. દાદી મને નહીં બોલાવતી વાંદરી. વાંદરા? મહારાણી તમારું પાણી. કિશન, હું તો મજાક કરતી હતી. નહીં, એમાં શું છે? અમે તમે અમારા ક્રમે એમાં કહેવાય, તમારી સેવા તો કરાય અમારાથી. પાણી લો. મીઠું નાખીને પાણી આપેલું અને ત્યાંમાં સાકર.
તમે શું માંગ્યું? માંગવાનું શું હોય? ઈશ્વર જે આપે તે તોય ઈશ્વરની ઈચ્છા જાણવી હોય તો આ ગામમાં એક મહાત્મા છે જે સાચું ભવિષ્ય ભાખે છે. તમે કહેતા હો તો એમને મળી લઈએ. ભવિષ્ય જાણીને શું કરવાનું? માટે ફૂલોનો વરસાદ પડતો હોય તો વીજળી નથી થવાની, અને જો વીજળી પડવાની હોય તો ફૂલોનો વરસાદ નથી થવાનો. તો પણ સાવ અંધારામાં ચાલવા કરતા જો હાથમાં દીવો આવી જાય તો રાહત થાય. ભલે, ઠીક છે, ચાલ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બાપજી, અમે આપ પાસે અમારું ભવિષ્ય જાણવા આવ્યા છીએ. આ આખા પંથકમાં આપ જેવું ભવિષ્ય કોઈ ભાખી શકતું નથી. ઓમ નમઃ શિવાય. હાલમાં આપની ગ્રહ દશા જોતા રાહુની યુતિ કેતુ સાથે, આપના ગુરુ નીચમાં જાય છે અને શનિ ચંદ્ર સાથે હોવાથી વ્યતિપાતી દિશામાં આપણે પસાર થવું પડે અને શનિ ચંદ્ર સાથે હોવાથી વ્યતિપાતી દિશામાં આપણે પસાર થવું પડે એટલે આવનાર દિવસો આપના માટે કઠિન છે. બાપજી, અમને અમારા આવનાર સંતાન વિશે જણાવો ને. સત્ય સ્વીકારવાની તાકાત છે ને? હા બાપજી, જે હોય તે કહો. તો પછી સાંભળો. આવ્યો પહેલો શિકાર, આવ્યો. આવ તું છગનિયા. અરે આવ્યો રે, આવ્યો. કેમ છો છગન ભાઈ? એ છગન, તારે છાપરે લગન બહુ છપાયું છે આજે. સમાચાર શું છે? બુજ ગયો કે બગદાદ? કઈ નહીં. લેખા, છાપું કા ઊંધું કરી નાખ્યું? ઊંધી ના તારા માટે લેખા. કેમ કે મને ખબર છે કે તું મફતિયો છે. હું સામેથી છાપું વાંચું ને તું પાછળથી વાંચી ન લે ને, એટલે લે 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 લે. હું પાછળથી છાપું વાંચું ને તું આગળથી વાંચે, એમાં તારા બાપનું હું લૂંટાઈ જાય છે? એ ઊંધી ના. એ ઊંધો થઈને છાપું વાંચે છે. ઊંધા થઈને છાપું ન વંચાય. મગજ પર લોહીનું ભ્રમણ વધી જાય, અને લોહીનું ભ્રમણ વધે ને એટલે ચક્કર આવે, અને ચક્કર આવે ને એટલે કોઈ શેરીના ખૂણે પડી જઈશ તું, અને ત્યાં શેરીનો કોઈ કૂતરો પસાર થતો હશે ને એ તને થાંભલો સમજીને પોતાનો એક ટાંગો ઊંચો કરશે, અને જેવો એક ટાંગો ઊંચો કર્યો એટલે વાસા વાસી થઈ જશે. આખું કરે ભલે થાય. એ છગનિયા, હું કરે એટલે બે રૂપિયાનું છાપું ફાડી નાખ્યો એટલે બસ કર. બસ હું હવે તું જાય છે કે હું? હું તો હમણાં આવ્યો છું, હું હુકમ ને જાઉં તો હું જ જાઉં છું. બાફતિયો તેમાં હાવ ગાંડીનો છે. હાલો હાવ ગાંડીનો છે. હું કઈ બોલતો હું છે તારે લોકોને કેમ કઈ સમજાતું નથી? બે રૂપિયાને છાપાની ચિંદી કરી નાખી હાળાએ. મારો સમય બગાડ્યો ને બે રૂપિયાએ બગાડ્યા. ચાલો છાપું તો દેવેન્દ્રભાઈ ને ત્યાંથી આવી જશે. ચાનો બંદોબસ્ત કરવો પડશે. અરે મારો ભેરુ છે ને ભાઈ શંકર. એ ભાઈ શંકર કેમ છો? કેમ છો? મજામાં. જાનકી. એ જાનકી, જો આ તારા વાંડા કાકા આવ્યા છે, એના માટે પાણી લઈ આવ. પાણી આવી ગયું. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ બેટા. અને આ પીવાઈ ગયું. જો એના માટે ચા લઈ આવ અને નાસ્તો લઈ આવ. કાકા, મને પણ નાસ્તો કરવો છે, પૈસા આપો ને હું લઈ આવું. બેટા, આવું ક્યાંય સાંભળ્યું છે કે ચા તારા ઘરની નાસ્તો મારો? પણ કાકા, મને તમારા પૈસાથી નાસ્તો કરવો છે. વારું વારું વારું, આપો 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 પૈસા આપી દે. છોકરીને નિરાશ ન કરાય. અરે યાર, 500 ની 2 નોટો છે. તારી પાસે 5 રૂપિયા છે? 5 રૂપિયા આપને આપને પછી આપી દઈશ. જાનકી આવે પેલા. હા હા હા, છે ને? આ તો 10 છે. 5 આપ. જો તને હું 5 રૂપિયા આપું. આપો આપો આપો. ઈ મને પાછા પાછા પાછા. હાલે બેટા હાલે, ગરમા ગરમ ફાફડા લઈ આવ. બીડી આપો. હળગાવેલી નહીં હવે આ છે ને આખી ઝૂડી. કરસન, તું મને હર વખતે છેતરી જાઉં છું એમ જ ને? સ્વભાવ છે. બાકસ આપ.
બસ આજે માંડ એકલા પડ્યા છે તો તારા રૂપને તારા શણગારને મન ભરીને માણી લઉં. જોઈ જોઈને અત્યાર સુધી શું કરતો હતો? આંખો બંધ કરીને બેઠો હતો? નહીં, બસ બુદ્ધિ જોઈ જોઈને પૂજા કરતો હતો. અરે શ્રીમંત તો પ્રસંગ કેવી રીતે ઉજવાશે? કેમ નહીં ઉજવાય? કોઈ મનગમતું મૂર્તિઓ મળી જાય એટલે હું પાણી જઈશ, પછી મારો પણ શ્રીમંત ઉજવાશે. એ તો તું મને શું સમજે છે? તને તને હું ભોળું સમજું છું. જલ્દીથી લુચી રાખો. કોઈ જોજા એની મને પરવા નથી. આ તો પ્રેમની બીમારી છે જેની કોઈ દવા નથી. અને લુચી નાખો પછી ફરિયાદ નહીં કરતી. અને હોઠ ના લાગેલા ડાઘ, હોઠ નહીં લૂછે તો બીજું કોણ લૂછશે? Thank you.
તારી માં. અરે ઝડ બહાર આવો. અરે શું છે? તમે આવો તો ખરા. તમારા મોઢાના રાજીપા પરથી એવું લાગે છે કે દીકરીના ઘરેથી કોઈ સારા સમાચાર આવ્યા લાગે છે. પેલા મોઢું ગળ્યું કરો. સીતાએ દીકરાને જન્મ દીધો છે. શું વાત કરો છો? વાહ, હવે તો એવું થાય છે કે સીતાને એના દીકરા સાથે ઝટ ઘરે બોલાવી લઈએ. આમ ઝટ ઝટ લવાય, થોડો વખત થોભી જા, હું જાતે જઈને તેડાવી લાવીશ. અત્યારે તો આપણે આ હરખના પેંડા વેચીએ, ખરું ને? તમે મોઢું ખોલો જોઈ. કિશન, એ કિશન, થોભી જા. શું છે? આજે કેમ હરખ પદુડો બની ગયો છે? હા, ભત્રીજા માટે રમકડા લેવા ગયો તો આજે તો હું કાકો બની ગયો છું. અરે, તું કાકો બની ગયો? તોય વાંઢો રહ્યો. ઘરમાં રહેલા વાંઢા કાકાનો વારસો ઉજાળવવાનો છે કે શું? એ આ ક્યારની શું વાંઢો 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 કરા કરે છે વાંઢી? અને એટલે જ તો કહું છું ગાંડી હંમેશા કે સરસ મજાનો છોકરો શોધી લે ને પરણી જા. હું પણ પરણવાની જ વાત કરું છું. એટલે ઘરે દીકરા પેદા થાય અને તને બાપ બનવાનો આનંદ આવે. આ શાની મને હંમેશા બાપ બનવાની શિખામણ આપે છે? એટલો શોખ હોય તો તું જાતે માં બની જા ને. તું બાપ બને કે હું માં બનું, વાત તો એક જ છે ને. એટલે? અરે બુદ્ધુ, તું આટલું જ સમજ્યો હોત તો હમણાં સુધી મેં તારા માટે બાળકોની લાઈન લગાડી દીધી હોત અને આજે તારા ખોળામાં આપણો બાળક રમતું હોત. બચાવ, બચાવ. શું? કઈ નહીં, આપણું બાળક ને તું આ ઘૂઘરો રમ, 15 મિનિટ રાહ જો, હું કલાકમાં જઈને પાછો આવું. ઠીક છે. બચાવ ભાઈ આપણો બાળક. પંદર મિનિટ, એક કલાક. તને જોઈને ડરી જશે, નાનપણથી ડરાવતી આવી છે તું ડોહી. લા મને આપી દે. જો કેવું જોર થી રડે છે. રડો નઈ, રડો નઈ, મારું નામ ખરાબ થાય મારું. બોલ બેટા. કાકા હું બોલું છું. બોલ ને પણ. હા તમારું કામ નઈ, મને આપો, મારી પાસે ચૂપ થઈ જશે. હા હું બાપ છું ને એનો, આપો મને. સાવ એની માં પર ગયો છે, ચૂપ જ નથી રહેતો. એની માં પર નહીં, એના કાકા પર ગયો છે. ભાઈ લો મારો ડાયો, પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી ને ભાઈલો ગયો ખસી. અરે વાહ, ટેણીઓ તો ચૂપ થઈ ગયો. જો તો કેવો બદમાશ છે મારા દીકરાને મારા કરતા બધું. અરે બેટા, એ તો કુદરતી લેણ દેણ છે. દાદી માં તમને એવું નથી લાગતું કે નાના છોકરાઓને નાના બચ્ચાઓ સાથે જ વધારે ફાવે? જીજાજી, તમારા નાના ભાઈને સમજાવી દો. એમ એને છે ને લૂલી લંગડી છોકરી સાથે પડાવી દો, એટલે એની ઠેકાણે આવે. સાચી વાત. પણ મને છે ને તારા જેવી જ વહુ જોઈએ. ઓછા બોલી, ઠાવકી, વાતે વાતે આમ બચકા ભરવા વાળી, હોશિયાર, પોતાની જાતને સમજ્યા કરે એવી છોકરી આપણને ના ચાલે. સાચી વાત છે તમારા દિયરની મોટી બેન. કાગડાના મોઢામાં દૈત્ર થોડો શોભે. ચલે વાંદરી, ચલે વાંદરા. થઈ ગયું પતિક બંનેનું? ઝઘડી લે, જેટલું ઝઘડવું હોય એટલું ઝઘડી લે. અમે આટલા દિવસ એની સાથે ઝઘડવામાં જ કાઢ્યા છે. આજે છેલ્લો દિવસ છે, બાપુજી આપણને તેડવા આવવાના છે. દાદી માં છે તેડવા માટે? હા બેટા. Thank you.
આજે જવાની. આ રૂપા અવાલા સાથે જીવાયેલી પણ માત્ર સંભાળનું બની જશે કે શું? તારા પ્રેમથી ટેવાયેલી દિવસની એક એક પળ તારા વગર હું કેવી રીતે જીવીશ? આ જોને, આ મારું કારજો કેવું ધકધક થાય છે જોને. પ્રીત ગેલું મન તારા વગર કઈ રીતે જીવશે? કિશન, તું શું માને છે? વિખોટા પડવાની વેદના તને જ છે, મને નથી. આટલા મહિના ક્યાં વીતી ગયા એની ખબર પણ નથી પડી. આ ઘર છોડીને જતા મારા પગ નથી ઉપડતા. હું તારા વિના એક 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 પળ કેવી રીતે વિતાવીશ એની તને ખબર છે? હું તારા વિના નહીં રહી શકું કિશન. સીતા લગ્ન પછી પિયરે આવી જ નથી, અને હવે તો એની માં જીત પકડીને બેઠી છે કે ગમે તેમ કરીને પણ 5 દિવસ માટે દીકરીને ઘરે તેડતા જાવો. જય શ્રી કૃષ્ણ. હાસતો ને, દીકરીનું મોં જોયા વિના માનું જીવ તો ભળે જ ને. અને દીકરો હવે તો 1.25 મહિનાનો થઈ ગયો છે, એટલે કાંઈ વાંધો નહીં. પણ હા, વહુ વિના અમને જરાય નહીં ગમે હો હવે, એટલે એને જલ્દી પાછી મોકલી આપજો. ભલે ભલે, અમે સામાન લઈને આવીએ છીએ. હા, ચાલ તૈયારી કરો બેટા. હા, પણ બા, સીતા હવે આજ ઘરની દીકરી છે ને, ને દીકરી તો સાસરે શોભે. પણ હાચું કહું, હવે આ નાની વગર એની માને હાવ એકલું એકલું લાગે છે. પણ સાચું કહું ખીમજીભાઈ, તો સીતા તો આ ઘરની વહુ છે, તે એના વિના ખાલીપો લાગશે. પણ હવે તો હીરલ વિના આ ઘર સૂનું લાગશે. હું સીતા, આશુ તારી આંખમાં આંસુ. આ તું જાણે કાયા માટે છૂટા પડવાની હોય એવી તે રડી રહી છે. 1.25 મહિના સુધી ખુશીના પ્રસંગોમાં ભાવિનું કાળું અંધારું દેખાયું જ નહીં, અને જ્યારે વિખૂટા પડવાની વેળા આવી ત્યારે. સીતા શાંત થા, કશું જ થવાનું નથી. અરે, દરેક ભવિષ્યવાણી જો સાચી પડવાની હોય ને, આ દુનિયામાં ઈશ્વર પર ભરોસો જ ન રહે. ઈશ્વર શ્રદ્ધા રાખ, રાખ. તમે ખાવા પીવામાં ધ્યાન રાખજો અને વહેલા સુઈ જજો, અને દાદી મને સમયસર દવા આપી દેજો. તું અહીંયા ની બિલકુલ ચિંતા ના કરતી. જરાય નહીં ગમે એમના વિના. અરે મને જરાય. ઓરો રો રો રો, આવી ગયું મારી મૂડી નું વ્યાજ. રમાડવા બેટા, રમાડવા દે મને. જો જો, પરાણે વાલું લાગે એવું છે હો. અરે અરે, એ ઈરલ ક્યાં છે? હાથ છોડવા માટે નથી પકડ્યો. તો દાદી માને હિંમત કરીને કહી દે ને કે જરીથી સરપણની ચુંદડી મોકલાવે. એ કામ પણ તારે જ કરવાનું છે. ભાભીને કહીને, ભાભી કહેશે ને તો તરત થઈ જશે. હિરલ, ભાભી. અલે લે 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 લે,
क्या चाहिए हिरल? आ रहे। अभी के बेटा भा हवे हमें रजा लीए पहला गया जमाई राज तमें सीता ने तेड़वा आवी जो हाँ जी चल चलो 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 बेटा किशन क्या छे दादी माँ लागे छे एनी तबियत बगड़ी गई छे दादी माँ हूँ जरा बार मुकीने आऊँ छू जय श्री कृष्ण सुखी रहो ध्यान राखजो आवजो जय श्री कृष्ण आवजो बेटा आवजो મારા લગ્નમાં તમે સામસામે ચેંચાળા કરતા હતા ને ત્યારે જ હું સમજી ગઈ હતી કે તું કિશનને પ્રેમ કરે છે કેમ એને તને કંઈ કહ્યું ડોબી પ્રેમમાં કંઈ કહેવું જરૂરી નથી મારા દિયરજી કેવા માંદા પડી ગયા હતા જ્યારે તું પાછી આવતી હતી તારો હાથ કેવી રીતે ઝાલી રાખ્યો હતો હવે એક કામ કર હું ખૂબ થાકી ગઈ છું જો હું કિશનની વાતો કરીશ ને તો આખી રાત તું બેઠા બેઠા સાંભળતી રહેશે જાજીને લાઈટ બંધ કર ને મને સુવા દે કોણ છે તું હું યમરાજ મહાત્માની ભવિષ્યવાણી યાદ કર યમરાજ તમે ખૂબ સારા સમય આવ્યા છો મારા પતિ અને બાળક મને સૂતા છે તમે મને લઈ જાઓ હું તને નહીં પણ તારા પતિને લેવા આવ્યો છું પતિવ્રતા સ્ત્રી જ્યારે પોતાના પતિની ઢાળ બનીને ઊભી હોય છે ત્યારે એને કોઈ હાથ અડાડી શકતું નથી એ તો વિધિના લેખ છે એને કોણ મિટાવી શકે સતયુગની સાવિત્રીએ વિધિના લેખને ઠોકર મારીને પોતાનો પતિ પાછો મેળવેલો એ વાત તો યાદ છે ને એ સતયુગ હતો આ કળિયુગ છે કળિયુગની સ્ત્રી પણ જ્યારે માં કાળકાનું રૂપ ધારણ કરે છે તો મૃત્યુના હાથ હેઠા પડી જાય છે પણ હું તમને ખાલી હાથ જવા દેવા નથી માંગતી એટલે હું મારા પતિના બદલે બલિદાન આપવા તૈયાર છું શું થયું મુડીબેન શું થયું તું આવી ગઈ ને તારું માથું દુખતું હોય તો હું તને છોડીને કેવી રીતે જાઉં બસ તું આવી ગઈ ને એટલે મારું માથું દુખવાનું બંધ થઈ જશે તું આવી ગઈ ને જાનકી તું અહીંયા શું કરે છે અરે તારી ભાભી અને એની બેન ગઈ દાદીની સેવા કરવાને બહાને મારો અહીંયા આવવાનો માર્ગ મોકળો થઈ ગયો બોલ કિશન તારી શું સેવા કરું ચા 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 બનાવી આવીશ હા અરે તારું માથું દુખતું તરત બંધ થઈ જાય એવી ચા બનાવી લાવીશ હા તું બેસ હું આવું છું એમાં તુલસી નાખીશ આદુ નાખીશ હા તુલસી નાખશે મારી બેટી આ તો પાછી આવશે ભાગ્ય Thank you.
પડી ગયા છે, તમે જલ્દી ચાલો. શું સીતા પડી ગઈ? ચોથો રે વિષમો છે સમસ્યા.
માટે હારું ન કર્યું. તારા દીવા અને અગરબત્તી મેં ઓલવ્યા અને એની સજા તે આને આપી. આ તે હારું નથી કર્યું ભગવાન, આના માટે હું તને માફ નહીં કરું. માફ નહીં કરું તને. મારવાની ઉંમર તો મારી હતી ભગવાન, તે મારી વહુને કેમ લઈ લીધી? આથી શું કર્યું ભગવાન, આથી શું કર્યું, આથી શું કર્યું ભગવાન, આથી શું કર્યું. બસ માં, બસ 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 તમે ખાવા પીવામાં ધ્યાન રાખજો અને વહેલા સુઈ જજો અને દાદી મને સમયસર દવા આપી દેજો. તારી ભાભી આપણને છોડીને બસ બેટા, બસ બસ બેટા, બસ. રાજા હિરલ વગર રહેતો નથી. હિરલ ન હોય તો રાજાનું શું થાય? મને પણ એ જ વાતનો ડર છે. રાજાને વધારે હેવાયો ન કરો. અરે કાલે ઉઠીને હિરલ પરણીને સાસરે જશે, પછી એનું શું થશે? તમારી વાત તો સાચી છે, પણ માં નહીં તો માસી માં જ ગણાય. આપણે ક્યાં સુધી રાજાને ત્યાં રાખીશું? તને નથી લાગતું કે આપણે બલરામને બીજી વાર લગ્ન કરવા જોઈએ? એટલે રાજાને એની માં મરી જાય અને મારો બલરામે સચવાઈ જાય. તારી વાત સાચી છે માં, પણ બલરામ સાથે લગ્ન કરવા માટે કોણ તૈયાર થશે? હિરલ, ખીમજી પટેલની હિરલ. તને તો ખબર છે ને કે હિરલ આ ઘરની કેટલી હેવાઈ છે અને એને રાજા પર કેટલું હે છે ને. હા છે. તો તું ખીમજી પટેલને તેડાવ અને એમને વાત કર. મને ખાતરી છે કે એ મારી વાત નહીં ટાળે. હા બા, ખીમજીભાઈ મારા ભેરુની માં એ મારી માં. હા શું કહું છું બા, રોજ ભગવાનને પ્રાર્થના કરું છું અને કહું છું કે ઉપરવાળા, તે આવડો મોટો ઘા દીધો છે, તેને રૂઝવવાનો માર્ગ પણ તું દેખાડ મારા ના. અને બા, એક બહેનનું રાગ થઈ ગયેલું ઘર જો બીજી બહેન ફરીથી ઊભું નહીં કરે તો બીજું કોણ કરશે? તો પછી ખીમજી ભાઈ, બલરામ અને હિરલના લગ્ન જલ્દીથી પાકા કરી નાખો. આપણે હિરલને પૂછવું પડે, બલરામને પૂછવું પડે. હિરલ આ લગ્ન બાબત ના નહીં પાડે એનો ભરોસો હું તમને આપું છું બા. તો બલરામ ના નહીં પાડે એનો ભરોસો મને છે. હું આ લગ્ન નહીં કરું. કેમ દીકરા? સીતાનો પ્રેમ કરતો હતો, હજી કરું છું અને કરતો રહીશ. મારી સીતાનું સ્થાન બીજું કોઈ નહીં લઈ શકે અને અને ફક્ત મારા સ્વાર્થના લીધે
આમાં તારા સ્વાર્થની વાત નથી. અરે બેટા, જે અભાગી બાળકે જન્મીને માનું મોઢું સુદ્ધા પૂરેપૂરું જોયું નથી એના ઉછેરનો સવાલ છે. હા દીકરા. અરે બેટા જોને, એ નાનકાને જાણે અમંગળ ભાવીનો પહેલેથી જ અણસાર આવી ગયો હોય એ માં હતી તોય એ હિરલનો વધારે હવાયો થઈ ગયો તો બેટા. નહીં નહીં, તમે લોકો મને ગમે એટલું સમજાવશો ને તોય હું આ લગ્ન નહીં કરું. રાજાનો બાપ હું છું અને એને માની મમતા પણ હું જ આપીશ. કિશન, કિશન બેટા, કિશન કિશન બેટા, તું બલરામને સમજાવ, તું સમજો બેટા, એ તારું સાંભળશે, એ બીજા કોઈનું નહીં સાંભળે. તું એને સમજાવ, તું એને સમજાવ બેટા, તું એને સમજાવ કે હિરલ સાથે લગ્ન કરે. મોટા, આ લોકો બરાબર કહે છે, તારે લગ્ન કરવા જ જોઈએ. મોટા, આ લગ્ન તારે પતિ બનવા માટે નથી કરવાના, પેલું બચ્ચું છે ને એ માસૂમ ફૂલને માની મમતા અપાવવા માટે કરવા પડશે. એ જો આપણી વચ્ચે હિજરાતું રહેશે તો બાપીનો આત્મા પણ હિજરાશે. આપણા ઘરમાં આપણા રાજા મુન્ના પર વાલવર સૌથી એની માં જોઈએ કે નહીં? મોટા, તું જો લગ્ન કરશે તો ભાભી, મોટા આજ સુધી મેં તારી પાસે કશું નથી માંગ્યું, તું વાલો કરી વાત માની લે. મોટા નહીં, મોટા મારા માથે, મારા માથે હાથ મૂકીને વચન આપ, મને તું હા પાડીશ, તું આ લગ્ન માટે હા પાડીશ. મોટા હા પાડી દે, હા પાડી દે, હા છોડું છું, હા પાડી દે. મોટા નાનકા, હિરલ શેના વિચારમાં ખોવાઈ ગઈ છે? તો પછી મનમાં ને મનમાં મારી સાથે ના ચોરીના ચાર ફેરા ફરી રહી છે? હા ના કિશન, એનાથી સાવ ઉલટા વિચારો આવે છે. ઉલટા વિચાર શાના? તને કહીશ તો દુઃખ થશે. એ એ કેને મને, તને મારા સમજે, મારા સમજે, બોલ શું વિચારે છે? જાણે મને એવું લાગે છે કે કિનારે પહોંચતા પહેલા જ આપણા પ્રીતની નાવ ડૂબી ગઈ છે. જાણે મારા લગ્ન કોઈ બીજા સાથે થાય છે. એ એ હિરલ. હા કિશન, ધાર કે આવું ખરેખર બને તો? નહીં હિરલ, નહીં. તો તમારા કારજાના હજાર હજાર કટકા થઈ જાય, આખું આખું વેરાન થઈ જાય, ને જીવતર જીવવાનો કોઈ અર્થ જ ના રહે. કિશન, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે તારા મનમાં ઉઠેલા આ વિચારને, તારા હોઠ પર આવેલા અમંગળ વેણને ખોટા પાડે. કિશન, કિશન ક્યાં ખોવાઈ ગયો છે તું? કઈ નહીં, બસ એમ જ. કિશન, તારા ચહેરાની એક એક રેખા વાંચી શકું છું. હસતા રમતા મસ્તી કરતા મારા સાથીદારને મેં ક્યારે આટલો દુખી નથી જોયો. શું વાત છે કિશન? કઈ નથી. મને કે. કઈ નથી જાનકી. સીતા ભાભીના ગયા પછી ઘર સાવ
સુનું સુનું થઈ ગયું છે. તારી વાત સાચી છે કિશન, મને પણ એ જ વિચાર આવે છે કે હવે આપણે પરણી જવું જોઈએ. પણ જાનકી, મેં તારા વિશે આવા વિચાર સુધા ક્યારે નથી કર્યો. અરે તું તો મારી દોસ્ત છે, મારા નાનપણની મિત્ર છે, આપણે સાથે મોટા થયા છે, અને તારા સેથીમાં સિંદૂર પૂરવાનો વિચાર સુધા મને નથી આવ્યો. મારા રૂદિયાની રાણી તો કોઈ કોણ? હવે તો એનું નામ લેવું પણ મારા માટે પાપ છે. નામ તો તારે આપવું જ પડશે કિશન. હીરલ તો નહીં? હા, પણ હવે એના લગ્ન મારા મોટાભાઈ સાથે નક્કી થઈ ગયા છે. શું વાત કરે છે કિશન? આવો આઘાત ક્યાંથી જીરવાય? જીવ બળ્યા કરે અને એનો ધુમાડો મનમાં ફર્યા કરે, એ જીવતર કેવી રીતે જીવાય કિશન? કેવી રીતે જીવાય? ઘરમાં દાદીમાં અને મોટાભાઈને આ વાતની જાણ છે? નહીં જાનકી, નહીં. અને તું પણ જો કહીશ તો તને મારી દોસ્તીના સોગંદ છે. જાનકી, મારા પ્રેમની ચિઠ્ઠી કરતા તો વિધાતાની લેખણીનું વજન વધારે પડે છે. નહીં નહીં બેટા, નહીં નહીં. જો અરે જો નાના આવી ગયા. રાજુ, આવી ગયા તમે? તમે એક કામ માટે જાઓ છો ને સાંજ પાડી દો છો, મોડા આવવાની ટેવ તમારી ગઈ નહીં. અરે પટલાણી, કામ મહત્વનું હોય તો વાર તો લાગે જ ને. પટલાણી, માતાજી એવો માર્ગ દેખાડ્યો છે કે આપણા હંધાઈની મૂંઝવણ દૂર થઈ જાય. અરે પણ જે કામ હાટું ગયા તા એનું કહો ને. અરે ભાઈ એ જ કહું છું, પણ તું સાંભળે તઈ ને. તો સાંભળીશ ને તો રાજીના રેડ થઈ જઈશ. તો ઝટ કહો ને મને. આપણી દીકરી હિરલના લગ્ન પાકા કરીને આવ્યો છું, મારા ભેરુબંધ દશરથના દીકરા હારે. હિરલ આવ બેટા. બેટા રાજી તો છે ને?
जान आवी गई। राजा तरीके किशन नहीं बलराम छे। किशन नथी बलराम हिरल दिखरा हिरल मां हूँ शू साबरु छु मारा लग्न बलराम साथे। हा दिकरी राजा ने संभाल खातर आ लग्न तारा बापूए नक्की कर्या छे। मां राजा मोटी बेनो दिक्रो छे ए नमाया मारा भाणिया माटे हूँ जीव आपता नहीं अचकाव अने एना माटे मारे जीजाजी जोड़े लग्न करवानी जरूर तो नथी ने। हूँ किशन साथे लग्न करीने पण राजा ने मारा दीकरा तरीके मोटो करी शकू एम छू। किशन साथे? हाँ मां मारा हृदय नी लागणी किशन साथे बंधायेली छे एना विना हूँ जीवतर में कोई नो विचार न करी शकू अने तमे तमे मारा जीवतर नो आटलो मोटो निर्णय लेता पहला तमारे मने पूछवू तो हतू तमे शा माटे मने अंधारा मा राखी मां शा माटे अंधारा मा राखी। ना बेटा ना तने अंधारा मा राखवानो के तारथी छुपावानो तो कोई सवाल ज नहोतो तारा अने किशन ना प्रेमनी अमने कोई नहीं जानना होती। आ तो तारा मोटी बेन ना संसार नो वेरान थयलो बाग तारा हाथे फरी थी खिलू उठे एवो अमे इच्छता हता। राजा तारो हेवायो छे ने बेटा एटला माटे ज आ लग्न अमे बलराम साथे नक्की कर्या अने बलराम क्या पारखो छे। जीजाजी तरीके हूँ हजार वार मान आपू एमना पगे पड़ू पण अहींयामां स्थान आपवानी वात आवे तारे किशन सिवाय कोई ना होई शके कोई ना होई शके। मां मां आ लग्न हूं नहीं करी शकू એટલે એટલે તું જાનને માંડવેથી પાછી વાળીશ જાહેરમાં તારા મા બાપની ઇજ્જતનું લીલામ કરીશ તારી બેનનું રાત થયેલું ઘર ઊભું કરવાને બદલે તારા મહેંદીવાળા પગેથી લાત મારીશ। તારા મા બાપે શુભ ભાવનાથી આ નિર્ણય લીધો છે અને ઓળખીતા ઘરમાં તને વળાવી છે બીજા મા બાપોની જેમ દૂર અજાણ્યા મલકમાં તને વળાવી દીધી હોત તો તો તારું શું થાત હિરલની માં। અરે ભાઈ હજી શનિવાર છે જાન માંડવે આવી ગઈ છે મુહૂર્ત વીતતું જાય છે હાલો હાલો ઝટ કરો તમે જાઓ હું આવું છું। હા પણ જરા ઉતાવળ રાખજો। તું શું એમ માને છે કે તું જેને કાળજો દઈ બેઠી છે એ કિશનને પૂછ્યા વગર તારા લગ્ન ગોઠવાઈ ગયા હશે? કિશન એના ભાઈ અને ભત્રીજા માટે એના પ્રેમનો ત્યાગ કરવા તૈયાર થયો છે ત્યારે તું અભાગણ તારી બેનના અધૂરા કામ પૂરા કરવા માટે અને તારામાં જ માની છબી જોનાર તારા ભાણિયા માટે પ્રેમમાં આટલી બાંધછોડ કરવા તૈયાર નથી? એક વાત કાન ખોલીને સાંભળી લેજે તારા આવા સ્વાર્થી વલણથી કિશન તારો સ્વીકાર નહીં કરે અને એમ છતાંય તું કાજે પથ્થર રાખી અને જો આ લગ્નની ના પાડીશ તો હું આબરૂ ગુમાવવા કરતા ઝેર પીને મરી જઈશ। માં મરી ગઈ તારી માં નહીં માં पधरावो सावधान छेड़ी बांध
दीकरा एवी मजबूत गांठ वाळ जे के आवता सात भाव सुधी न छूटे। चौथा फेरा नु महत्व समझावू छू। चौथा फेरा मा कन्या शा माटे आगळ होय छे। चौथा फेरा मा नववधु आगळ अने वरराजा पाछळ रहेवानो अर्थ ए छे कि पत्नीए पतिनी ढाळ बनीने जीववानो छे। दुख मुसीबत कि मौत जे पण आवे ए हस्ते मोढे स्वीकारी ले। अखंड सौभाग्यवती। <वे। laughs> शो विचारे नहीं हा मारू मांडू होत तो है? नहीं काका। सुखी रहो बेटा। सुखी थाओ, सुखी थाओ ने खूब खूब खाओ। आओ 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 किशन भाई। भाई भाभी ना आशीर्वाद लो भाई। बोलो। अरे शू बोले पगे लागो ना आशीर्वाद लो। हाँ ले केम ले आमाय मुहूर्त कढ़ावानु छे। हाल अरे जानकी भाभी। जानकी भाभी मने माफ करी दे किशन। राख थती बे जिंदगी बचावा माटे मैं तारा सम तोड़या। मने माफ करी दे जे। मोटा नानका तू तारा मोटा भाई ने ओळखी न शक्यो। तारा हैया नी वात ते मारथी पण छुपावी। कारण के आ भत्रीजो जे छे ने मारो भत्रीजो मटी काको बनवा निकळ्यो तो हाळो हेल्या डोबा। हा बलराम बीजा लग्न एटला माटे करी रह्यो तो के आ राजा ने बीजी मां मळे। अने आ आ बिचारी नो शुं हा कामा। हां जो अहींया दीकरा अहींया ते जो आनी साथे लग्न कर्या होत तो आ राजा नी मां बनवा माटे तैयार न थात। डोबो मान बनवा निकळ्यो तो सालो। अरे आभार माना जानकी नो जेने आखी बात कही दीधी ने आटलू मोटू पाप थता अटकाव्यू। हाले दीकरा हाचवी ले तारा पोटला ने। आ जुओ महान डोबो आ बाप तू हमणा नहीं पछी अर्धी कलाक में मुहूर्त भयु जाहे। मारे एक ज मांडवे बे लगन पतावा छे। मारे बीजो खर्चो नथी करवो। एक खर्चे बे बे लगन। ले अरे नहीं 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 मिली दे अंदर मिली दे। आ ले आखी सूडी तारी आज लगन छे ने मैं तारी गग गग पीढ़ी
હવે તું મારી પી સાબાશ એ મને લઈ